નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, આજે એકદમ હું તમને એક સરળ ઇન્ટ્રાડેની સ્ટ્રેટેજી કહીશ. આ સ્ટ્રેટેજી એક આપણા જ પૈસા તો બનેગાના સબસ્ક્રાઈબરે આપેલી છે, અને આમણે આપ્યા એ પછી લગભગ આમાં 1.5 વર્ષથી 2 વર્ષ સુધી લઈને મેં એનાલિસિસ કર્યું, આનો ચાર્ટ સ્ટડી કર્યો. આ બહુ સરસ સ્ટ્રેટેજી છે, ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી છે, બહુ સિમ્પલ છે. હું તમને હમણાં હું સમજાવીશ. અને આનો સક્સેસ રેશિયો 75%થી 85% જેટલો આવે છે. હવે આપણે સફળતા હાંસિલ કરવી હોય ને અને પ્રોફિટ બનાવવા હોય ને તો ઇન્ટ્રાડેમાં કોઈ ભી સ્ટ્રેટેજી 60% ભી સક્સેસ આપતી હોય ને તો ભી આપણું કામ થઈ જાય. અહીંયા તો આ 75% પ્લસ આપે છે, એટલે બહુ એકદમ સરળ સમજમાં આવી જાય અને સારી સ્ટ્રેટેજી છે. હવે આના માટે તમારે શું કરવાનું, તમારા બ્રોકરના અકાઉન્ટમાં એક સ્ટોક લોડ કરવાનો, જેનું નામ છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક. બરોબર, આ સ્ટોક ડાઉન અપલોડ કરી લ્યો ને અહીંયા, એમાં 15 મિનિટની તમારે ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરવાની, 15 મિનિટની. અને ચાર્ટ છે કેન્ડલ સ્ટિક, અહીંયા મેં કેન્ડલ સ્ટિક અહીંયા સિલેક્ટ કરેલો છે. આટલું સમજાઈ ગયું. હવે આમાં કઈ કેન્ડલ કામ કરે છે ને, હું તમને જૂન મહિનામાં લઈ જાઉં, કેમ કે ઉલટા અત્યારે જુલાઈ મહિનો તો હજી સ્ટાર્ટ થયો છે. જૂન મહિનામાં જાઉં ને તો જે ટ્રેડર છે, જે આપણે સબસ્ક્રાઈબર છે, એને કેવી ખબર પડી કે 15 મિનિટની પહેલી કેન્ડલ કરતાં 15 મિનિટની જે બીજી કેન્ડલ છે એમાં સફળતા બહુ સરસ મળે છે. જો હું ઘણી વાર એ જ કહેતો હોય ને કે તમે થોડુંક ધ્યાન આપશો મારા વિડીયોમાં, થોડોક તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરશો, તમે આપમેળે પ્રાઇઝ એક્શનની સિમ્પલ સિમ્પલ સ્ટ્રેટેજી બનાવીને તમે પોતે પ્રોફિટ કમાઈ શકશો. કોઈ ટિપ્સ બિપ્સની તમારે ચક્કરમાં પડવાની જરૂર નથી. તો જેમ કે અહીંયા જો આ સેકન્ડ કેન્ડલ છે, એ સેકન્ડ કેન્ડલનો લો તૂટ્યો તો જે કેન્ડલ સાઇઝ હતો એટલો પ્રોફિટ આપણને મળી જાય. અહીંયા જો આ સેકન્ડ કેન્ડલ છે તો એનો હાઈ તૂટ્યો, પછી સ્ટોક નીચે આવ્યો જ નથી, તો બહુ સરસ પ્રોફિટ મળી જાય. અહીંયા જો આ સેકન્ડ કેન્ડલનો લો તૂટ્યો છે, પછી એટલો જ તમને પ્રોફિટ મળી ગયો. પછી ભલે સ્ટોક રેન્જમાં નહોતો, પણ કેન્ડલ સાઇઝ એટલો તો પ્રોફિટ મળી ગયો તમને. અને અહીંયા જોઈ લ્યો, અહીંયા બી તમને સરસ ઉપર પ્રોફિટ મળી ગયો. અહીંયા જોઈ લ્યો તમને, અહીંયા બી સ્ટોક ઉપર જ ગયો છે અને સરસ મજાનો તમને પ્રોફિટ મળી જાય. બરોબર છે, અહીંયા બી સ્ટોક નીચે ગયો છે. હવે આ રીતે મેં લગભગ 1.5 કે 2 વર્ષનું આખું સરસ એનાલિસિસ કર્યું, તો બહુ સરસ છે. 75 થી 85% જેટલો એવરેજ આનો સક્સેસ રેશિયો નીકળે છે. હવે અમે ટ્રેડ કઈ રીતે લેવાય, જેમ કે આ તમારી સેકન્ડ કેન્ડલ છે, જો સેકન્ડ કેન્ડલનો હાઈ તૂટે તો આપણે બાય ઓર્ડર નાખવાનો, અને સ્ટોપ લોસ આપણો કેન્ડલનો લો છે ને એ સ્ટોપ લોસ થઈ જાય. એવી જ રીતે જો કેન્ડલનો લો તૂટે તો અહીંયા આપણે બાય ઓર્ડર નાખ છોડી છે, અને શોર્ટ સેલ કરીએ આપણે, શોર્ટ સેલ. અને કેન્ડલનો હાઈ છે ત્યાં આપણે સ્ટોપ લોસ નાખો કહેવાય. અને આમાં અવોઈડ શું કરવાનું, ઘણી વખત બહુ મોટી કેન્ડલ બને, કે જે એક જ કેન્ડલ તમારી જે સેકન્ડ કેન્ડલ હોય ને એ મે બી 1% ની, 1.3 ની કે 2% ની હોય, તેને અવોઈડ કરવાની. કારણ કે એટલું મૂવમેન્ટ ખાલી એક જ કેન્ડલમાં આવી ગયું. અને ઘણી વખત એવી કેન્ડલ બને કે જેનો તફાવત ખાલી 0.5 કે 1 રૂપિયો કે 1.5 રૂપિયા જેટલું હોય, તો આવી આમ દોઝી કેન્ડલ બને, તો એને આપણે અવોઈડ કરવાની. કારણ કે બધી મિસગાઈડેડ કેન્ડલ હોય, બની શકે તો એના પછીની કેન્ડલ તમે સિલેક્ટ કરી શકો, પણ એવું ના કરાય તો ચાલે. અને આમાં તમે 1:2નો પ્રોફિટ બુકિંગ રેશિયો રાખી શકો, કે જેટલી તમારી કેન્ડલની સાઇઝ છે એનાથી બમણો તમને પ્રોફિટ મળે તેમાં નીકળી જાઓ. સારી પ્રેક્ટિસ માટે તમે એસએલને ટ્રેલ બી કરી શકો છો. બરોબર છે, એનામાં બધું મેં તમને ગાઈડન્સ આપી દીધું. હવે આમાં કાંઈ ક્વેશ્ચન હોવો ન જોઈએ તમને. પણ તમે એવું કરશો કે 5 ટ્રેડ 10 ટ્રેડ લોસ થયો તો સ્ટોપ થઈ ગયા, આવું બધું કરશો તો આ સ્ટ્રેટેજી નહીં, દુનિયાની કોઈ સ્ટ્રેટેજી તમને પ્રોફિટ અપાવી ન શકે. તમારે થોડાક આમાં વ્યવસ્થિત ટ્રેડ નાખવા પડે અને થોડુંક તમારે આમાં ધ્યાન આપવું પડે, તો જ તમને સ્ટોક માર્કેટ પૈસા આપે. બાકી તમે એમ કહો કે હું સોમવારે પ્રોફિટ કરું, મંગળવારે પ્રોફિટ કરું, બુધવારે પ્રોફિટ કરું, વેનસડે પ્રોફિટ કરું, અને જો થર્સડેના લોસ થયો તો હું આ સ્ટ્રેટેજી નકામી છે, પછી મન થાય તો આગલા વીકે કર્યું ટ્રેડ, આવું બધું કરો તો ન ચાલે. બરોબર, આમ છતાંય કંઈ ક્વેશ્ચન હોય તો મને વોટ્સઅપ કે ઈમેલ કરી દેજો. મેં યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મારી બધી ડિટેલ્સ આપેલી છે, વેબસાઇટ ઉપર બી ડિટેલ છે. અને જો સ્ટોક માર્કેટમાં આગળ વધવું હોય તો પૈસા તો બની ગયાની વેબસાઇટ વિઝિટ કરી લેજો, કે એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરી લેજો. તમે 1 લાખ રૂપિયાના કોર્સિસ ફ્રી આપેલા છે, અને પછી પ્રીમિયમ કોર્સિસ બી છે, ઇન્ટ્રાડેના, કમોડિટરીના, સ્વિંગ ટ્રેડિંગના, ઓપ્શનના, ઓપ્શન પોઝિશનલના અને ઓપ્શન ઇન્ટ્રાડે. બહુ સરસ રીતે આ કોર્સ કરી અને તમે આગળ વધી શકો છો. બરોબર છે, ચાલો, થેન્ક યુ વેરી મચ.